નોબત દ્વારા વાર્ષિક લવાજમ યોજનાવાળા ગ્રાહકો માટે લોકસભા ચૂંટણી સ્પર્ધા તથા ઓલિમ્પિક સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિજેતાઓની કેટેગરી અનુસાર એકથી વધુ સ્પર્ધકો લાયક ઠરતા હોય લક્કી વિજેતાઓ નક્કી કરવા ડ્રો યોજવામાં આવ્યો હતો. હાલાના સાંસદ પૂનમબેન માડમ ડ્રો માટે નોબત કાર્યાલય આવ્યા હતા. નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણી તથા નીરવભાઈ માધવાણી દ્વારા પૂનમબેનનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પત્રકાર પીડી ત્રિવેદી દ્વારા સ્પર્ધાનું સંકલન તથા ડ્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. પૂનમબેન માડમના હસ્તે ડ્રો વડે ભાગ્યશાળી વિજેતાઓના નામ ફાઇનલ થયા હતા. ચૂંટણી સ્પર્ધામાં રૂપિયા 15,000 રોકડવાળા સંપૂર્ણ સાચા ઇનામ માટે કોઈ સ્પર્ધક લાયક ન હતા, જ્યારે રૂપિયા 11,000 એક વ્યક્તિને મળનારું દ્વિતીય ઇનામ કિશોરભાઈ એસ શાહ નામના ગ્રાહકને લાગ્યું હતું. રૂપિયા 5,000 રોકડવાળું એક વ્યક્તિને મળનાર ત્રીજું ઇનામ મેઘજીભાઈ કટારમલને ફાળે ગયું હતું. રૂપિયા 1,000 રોકડવાળું 5 વ્યક્તિને મળનાર ચોથું ઇનામ રામભાઈ માતંગ, દીપકભાઈ ગોકાણી, પ્રવીણચંદ્ર પંડ્યા, ગીતાબેન શાહ તથા નારણદાસ કાનાણીને ફાળે ગયું હતું. ઓલિમ્પિક સ્પર્ધામાં રૂપિયા 5,000 રોકડવાળું 3 વ્યક્તિને મળનાર પ્રથમ ઇનામ ગોપાલ ઇન્ડસ્ટ્રીઝ, મુકેશભાઈ મોનાણી તથા મિલનકુમાર વૈષ્ણવને ફાળે ગયું હતું. રૂપિયા 3,000 રોકડવાળું 5 વ્યક્તિને મળનાર બીજું ઇનામ હર્ષાબેન સોની, રસિકગીરી ગોસાઈ, દીપકભાઈ વસા, પ્રભાતસિંહ જાડેજા તથા લાભમોહન એન્ટરપ્રાઇઝને ફાળે ગયું હતું. જામનગરના જાખર ગામે એક આધેડ મહિલાનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક રીનાબા બળવંતસિંહ સોઢા હોવાનું તથા તેણીના દિયર વિજયસિંહ સોઢાએ જ તેણીની હત્યા નિપજાવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આરોપી દિયર અને મૃતક ભાભી વચ્ચે ભૂતકાળમાં આડા સંબંધ હોવાની વાત પણ પ્રકાશમાં આવી છે, જે સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા વિજયસિંહે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. મારું નામ સોઢા બળવંત છે. કાલ સાંજે અમે જ્યારે જમવા બેઠા ત્યારની આ બધી ઘટના છે. જમવા બેઠા એટલે ભાઈ બાજુના રૂમમાં સૂતો હતો, એને છોકરાઓ બે વખત બોલાવવા ગયા કે હમણાં આવું એમ કરીને. થોડીક વાર પછી અમે જમવાનું ચાલુ કરી દીધી, આવ્યો જમવા બેઠો. પછી મને કહે કે દૂધ માંગ્યું, ઓ દૂધ તો પૂરું થઈ ગયું એટલે ભાઈ ઊભો થઈ બારોબાર ખાટલો હતો ત્યાં જઈને બેસી ગઈ. મને કહે ફાંકી લાવ, મારે ફાંકી ખાવી એને દીધી. ને મોબાઈલ છોકરા કીધે કે આજને ઘા કરીને તોડ નાખ્યો હોય એ બાકી નથી ખબર, છોકરા કીધે પડી ગયો કે એટલે આ થોડી ગરમ થઈ ગઈ મારા ઘરના જે, એટલે એને છોકરાને માર્યા કે તમે તોડી નાખ્યો. એટલે મેં એને થોડો ઠપકો દેતા કીધું કે ભાઈ એટલો મરાય નહીં, તૂટી મોબાઈલ છે તૂટી ગયો તો તૂટી ગયો. એટલે આ જીનકોભાઈ છે એ આડો આવ્યો કે લાવો આ મોબાઈલનો ડખો છે ને મોબાઈલનો. મેં કીધું મોબાઈલ નથી લઈ જવો, મારા પૈસાને લીધેલ છે, મારા ઘરનાને લીધેલ છે ને એ હું કહું ત્યાંથી મોબાઈલ રહે ને એને જ્યાં ઈચ્છા હોય ત્યાં જાહે પણ ખરી. અને એના પછી એ જૂટા જૂટીમાં મોબાઈલ પડી ગયો એટલે મારા ઘરનાને મેં કીધું કે આ મોબાઈલ લઈ લે ને તું હોઈ જાય. એટલે એ મારા સસરાનું ઘર અહીંયા બાજુમાં જ છે એટલે ત્યાં ગઈ. અને પછી થોડીક વાર પછી આ નીકળી ગયો ને હું પાછળ મારા ઘરના પાસે ગયો સસરાની ઘેર, ત્યાં તપાસ કરી હતી કે એ હમણાં ગયા. એટલે હું પાછો ઘરે આવ્યો, ઘરે મારા જીનકો મોટો છોકરો છે એને પૂછ્યું કે તારા મમ્મી આવ્યા તો કે નહીં હજી નથી આવ્યા. પછી બીજો રસ્તો છે એ બાજુ હું ગયો તો અહીંયા પડ્યા નીચે. એટલે પછી પાણાના ઘા કરેલ છે, પાણાના ઘાથી માથા મોઢામાં અને માથામાં કરેલ છે. હા વિજય, હા અત્યારે પડાણા પોલીસ સ્ટેશનમાં જ છે. કારણ તો કંઈ જાજુ નથી, એ અત્યારે પોતે પીધેલ હતો, આ પીધેલમાં બધું કરેલ છે. મારે 12-13 વર્ષ થયા લગ્નને, બે દીકરા છે, 12-13 વર્ષ ઉપર થઈ ગયું, બે દીકરા છે, એક 12 વર્ષનો છે, એક 6 વર્ષનો છે. અમે બે ભાઈઓ, આ ભાઈએ કહ્યું મારા જીનકો. જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈકાલ રોજ એક બનાવ બોલે, જેમાં ઉંમર વર્ષ 30ની આસરાની બાઈનો પથ્થર મારી મર્ડર કરેલ હોવાની હકીકત તેમના પતિ શ્રી બળવંતસિંહ પ્રેમજીભાઈ સોઢાના હોય હકીકત આપે. હકીકત જોતાં એવું છે કે આ બળવંતસિંહના નાના ભાઈ છે વિજયસિંહ, નવે એમની પત્ની સાથેના આડા સંબંધ હોય, આડા સંબંધને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પહેલાં રહેતા હતા ત્યાં પણ આ સબ્જેક્ટને લઈને એ લોકો જૂનાગઢથી અહીંયા રહેવા માટે મેઘપર વિસ્તારમાં આવી ગયેલા. તેમ છતાં છેલ્લા એક મહિના પહેલાં એના ભાઈ છે વિજયસિંહ
એ પણ પાછળ પાછળ અહીંયા રહેવા આવે ને પછી ભાઈઓ વચ્ચે સમાધાન થતાં ફરી પાછા સાથે રહેવા લાગે. પરંતુ આ જે આરોપી છે એને એની ભાભી સાથેના આડા સંબંધ દરમિયાન એ અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરે એ ગમતું ન હોય જે બાબતે ટકોર કરતા અને બોલાચાલી થયેલ, જે અનુસંધાને આ જે મરણ જનાર ભાઈ છે એને બાજુમાં જ એનો પિયર હોય ત્યાં ગયેલ એનો લાભ લઈ અને આરોપી વિજયસિંહ ઘરેથી નીકળીને તેને લઈ અને એને પથ્થરથી માથાના ભાગે ઘા કરતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલ છે. જે અનુસંધાને બળવંતસિંહની ફરિયાદ જોતાં બળવંતસિંહ જે તે વખત એની પત્નીને શોધવા જતાં ત્યાંથી એના ભાઈ ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ ફોન ઉપર વાત થતાં તેને જણાવેલ કે મારાથી ભૂલ થઈ ગયેલ છે. જે અનુસાર વિગતવારની ફરિયાદ લઈ હાલ પીઆઈ શ્રી મેપ પર નવો તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે. જામનગરમાં એસટી ડેપોએ એબીવીપીના આગેવાનોએ આજે હલ્લાબોલ કર્યું હતું. એસટી બસો સ્ટોપ પર ઊભી ન રહેતી હોવાની તથા વહેલી મોડી થતી હોવાની રાવ સાથે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પડતી હાલાકી સહિતના મુદ્દાઓ સાથે ઉગ્ર રજૂઆત સાથે ડેપો મેનેજરને આવેદન પાઠવાયું હતું. આ તકે એસટી બસને રોકવામાં આવતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. જામનગર શહેર અને જામનગર જિલ્લા જામનગર તાલુકાની અંદાજીત 250-300 જેટલી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા જે 1, 2, 3, 5 અને 6, 8 સ્વાધ્યાય પોથીઓ અને ચાલુ વર્ષે 3, 5 માટે નોટબુક્સનું વિતરણ કરવાનું હતું. આ વિતરણ જૂન મહિનાની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા ગાંધીનગરથી પત્ર કરીને મોકલવામાં આવેલું હતું. આ સાહિત્ય જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયસર મળ્યું નહોતું. ઘટતા સાહિત્ય બાબત ગાંધીનગર SSAના સચિવશ્રીને રજૂઆત કરી સાહિત્ય મંગાવેલું હતું. અમને ગઈકાલે મળેલી માહિતી મુજબ અને BRC જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજિત 2000થી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે. શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે. આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર ખાતે કરવાના છે. જામનગર કાલાવડ હાઈવે પર મોટી માટલી નજીક બે કાર અથડાયા પછી બંનેમાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે કાર સવારોનો બચાવ થયો હતો. કારમાં એટલી ભીષણ આગ લાગી હતી કે બંને કાર ભડથું થઈ ગઈ હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.